ચાલો મિત્રો હવે પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 6 પેશીઓ એનો ભાગ નંબર 6 મિત્રો બરાબર છે આપણે વનસ્પતિ પેશી આખી પૂર્ણ કરી આ પેશીમાં બે ભાગ આવે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી ચેપ્ટર બહુ મોટું છે એમાં વનસ્પતિ પેશીનો આપણે ચાર્ટ જોયો અને દરેકની ટૂંકનો જો હવે મિત્રો હું તમને એવો જ ચાર્ટ પ્રાણી પેશીનો કરાવું છું જે નવમીમાં નથી પણ ઈ પ્રાણી પેશીનો ચાર્ટ તમારે ફેસબુકમાં લખવાનો રહેશે પાકો કરવાનો રહેશે અને એના દરેક ના આપણે ટૂંકનો જ જોવાની રહેશે તો પ્રાણી પેશીનો ચાર્ટ મિત્રો એક્સ્ટ્રા પ્રશ્ન છે આ પ્રાણી પેશીનો ચાર્ટ દોરો મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય જે વનસ્પતિ પેશીનો ચાર્ટ કે પ્રાણી પેશીનો ચાર્ટ પૂછાય તો મિત્રો પ્રાણી પેશીના કેટલા ભાગ પડે છે એની વાત કરીએ પ્રાણી પેશીના મિત્રો ચાર પ્રકાર પડે છે क्या चार प्रकार पड़े छे तो अधिछद्य पेशी संयोजक पेशी स्नायु पेशी चेता पेशी मित्रों पेशियों ना चार प्रकार अधिछद्य संयोजक स्नायु और चेता मित्रों एमां अधिछद्य पेशी में पाछा बे पेटा प्रकार पड़े सरल अधिछद्य पेशी अधिछद्य पेशी और स्त्रुत अधिछद्य पेशी याद रखियो सरल अधिछद और स्त्रुत अधिछद जे स्थायी पेशी आती थी सरल स्थायी ने जटिल स्थायी ई स्थायी पेशी ना प्रकार था आ छे अधिछद्य पेशी ना प्रकार परीक्षा में भूल થઈ જશે તમને પ્રશ્ન પૂછાય સરળ અધિછદ્ય પેશીના પ્રકાર જણાવી કોઈ પણ એક વર્ણવો તો આપણે યાદ રહી મૃદુતક દઢોતક ને સ્થૂળકણ ઈ સરળ સ્થાયી પેશીના પ્રકાર હતા ના છે સરળ અધિછદ્યના પ્રકાર અહીં જે લખું છું સરળ અધિછદ્ય પેશીના મિત્રો ચાર પ્રકાર પડે છે ક્યાં ક્યાં લાદીસમ અધિછદ સ્તંભ્ય અધિછદ પક્ષમલ અધિછદ પેશી અને ઘનાકાર અધિછદ્ય પેશી મિત્રો સરળ અધિછદ્ય પેશીના ચાર પેટા પ્રકાર છે સ્તૃત અધિછદ્ય પેશીના પેટા પ્રકાર નથી સરળ અધિછદને કયા ચાર પ્રકાર લાદીસમ અધિછદ સ્તંભ્ય અધિછદ પક્ષમલ અધિછદ અને ઘનાકાર અધિછદ મિત્રો આજે આપણે આ સરળ અધિછદ્ય પેશીના પ્રકાર વિશે અભ્યાસ કરવાના છીએ સંયોજક પેશી ને મિત્રો ઘણા બધા પેટા પ્રકાર છે ક્યાં ક્યાં છે આપણે એના નામ આપીએ સંયોજક અધિછદ્ય પેશીના પ્રકાર એમાં ત્રણ પેટા પ્રકાર પણ હવે આ પેટા પ્રકાર નથી આવતો એક કઈ બધાયના પ્રકાર તંતુ ઘટક પેશી મેદપૂર્ણ પેશી રુધિર આ પ્રવાહી પેશીમાં આવે મિત્રો આના માટે ત્રણ પેટા પ્રકાર હતા પછી એના પેટા પ્રકાર હતા પણ હવે ડાયરેક્ટ આના પેટા પ્રકારની અંદર આનો સમાવેશ થયો છે અસ્થિ કાસ્થિ અસ્થિબંધ સ્નાયુબંધ મિત્રો આટલા પેટા પ્રકાર છે સંયોજક પેશીના તંતુ ઘટક પેશી મેદપૂર્ણ પેશી રુધિર અસ્થિ કાસ્થિ અસ્થિબંધ અને સ્નાયુબંધ દરેકને ટૂંકમાં અભ્યાસ કરવાનો છે મિત્રો દરેકનું ટૂંકમાં વર્ણન છે સ્નાયુ પેશી મિત્રો એના ત્રણ પેટા પ્રકાર પડે છે ત્રણ પેટા પ્રકાર રેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી હદ સ્નાયુ પેશી મિત્રો ત્રણ પેટા પ્રકાર રેખિત અરેખિત અને હદ સ્નાયુ પેશી રેખિત સ્નાયુ પેશીનું ક્ષેત્ર નામ છે ઐચ્છિક સ્નાયુ આપણી ઈચ્છા મુજબ કામ કરતી હોય ઐચ્છિક સ્નાયુ પેશી આને કહેવાય અનૈચ્છિક સ્નાયુ પેશી આપણી ઈચ્છા મુજબ કામ ન કરતી હોય એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય તમામ અરેખિત સ્નાયુ પેશી અનૈચ્છિક હશે આપણી ઈચ્છા મુજબ કામ નહીં કરે એની રીતે કાર્ય કરશે ચેતા પેશી નો મિત્ર એક જ ભાગ આવે ચેતાકોષ ચેતાપેશી ની અંદર આવે ચેતાકોષ આપણા શરીર આખું ચેતાનું બનેલું છે મિત્રો એના વિશેની વાત આવશે તો તમે જોઈ શકો છો પ્રાણી પેશીનો ટૂંકમાં ચાર્ટ મેં તમને દર્શાવ્યો છે પ્રાણી પેશીના ચાર પ્રકાર પડે અધિછદ્ય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી ચેતાપેશી અધિછદ્યમાં બે પ્રકાર આવતા હોય છે સરળ અને સ્તૃત એમાં સરળ ની અંદર પાછા ચાર પેટા પ્રકાર આવતા હોય છે એટલે આજે આપણે અધિછદ્ય પેશીનું કામ પૂર્ણ કરીશું એક દિવસ સંયોજક પેશી એક દિવસ સ્નાયુ પેશી એક દિવસ ચેતાપેશી આ રીતે બરાબર છે ચારેયના બરાબર એક એક દિવસ એક એક ભાગ આવશે તો મિત્રોનો સ્ક્રીનશોટ પાડી એક્સ્ટ્રા પ્રશ્ન છે પ્રાણી પેશીનો ચાર્ટ પાકો કરવાનો છે
ચાલો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 30 પહોંચ્યાસી અધિછદ્ય પેશીના સામાન્ય લક્ષણો સ્થાન અને કાર્ય જણાવો મિત્રો ડાયરેક્ટ અધિછદ્ય પેશી હોય તમને ખબર ન પણ આપણે ચાર જોઈ ગયા પ્રાણી પેશી નાખો એટલે આપણે ચાર કર્યો કે પ્રાણી પેશીમાં ચાર પ્રકારની પેશી હોય અધિછદ્ય સંયોજક સ્નાયુ અને ચેતા એમાં મિત્રો આપણે વાત કરવાની છે અધિછદ્ય પેશી તેના લક્ષણ સ્થાન અને કાર્ય એના વિશે ચર્ચા કરવાની હવે ખબર પડી જઈ ગઈ અધિછદ્ય પેશી એ પ્રાણી પેશીનો ભાગ છે મિત્રો અધિછદ્ય પેશી કોને કહેવાય તો પ્રાણીના શરીરને ઢાંકતી આખું પ્રાણીનું શરીરને ઢાંકતી અને બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી એટલે અધિછદ્ય પેશી તો કેમ અધિછદ્ય પેશીની વ્યાખ્યા અપાય પ્રાણીઓના શરીરને ઢાંકતી પ્રાણીઓના શરીરને ઢાંકતી અને બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશીને રક્ષણ આપતી પેશીને અધિછદ્ય પેશી કહે છે જે મોટે ભાગે ક્યાં છે મિત્રો તો કે જે મોટે ભાગે શરીરના અંદરના ભાગો અને તેના પોલાણોમાં અને તેના પોલાણોની વચ્ચે હોય છે પોલાણની વચ્ચે હોય છે યાદ રાખજો આ તો અધિછદ્ય પેશીની વ્યાખ્યા એવી ક્યાં હોય મોટા ભાગની અધિછદ્ય પેશી આપણા શરીરની અંદરના ભાગોની અંદર હોય અને એમાં કઈ પોલાણ હોય તો અહીંયા આવે એનું સ્થાન આવશે એટલે કઈ 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 પેશીમાં હોય કઈ કઈ અંગમાં હોય પણ આપણે અધિછદ્ય પેશીની વ્યાખ્યા મિત્રો હવે એના જોવાના છે સામાન્ય અધિછદ્ય પેશીના સામાન્ય લક્ષણો વિશેની વાત કરવાની છે કેવા એના અધિછદ્ય પેશીના સામાન્ય લક્ષણો છે પછી બરાબર છે એના સ્થાન વિશે વાત કરવાની છે મિત્રો સામાન્ય લક્ષણોની વાત કરીએ અધિછદ્ય પેશીના લક્ષણ કયા છે તો અધિછદ્ય પેશીની અંદર એકબીજાની નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલું આચ્છાદિત આવરણ બનાવે છે મિત્રો બરાબર છે અધિછદ્ય પેશીના કોષો ખૂબ નજીક ગોઠવાઈને ચુસ્તપણે ગોઠવાઈને બરાબર છે આચ્છાદિત આવરણ બનાવે છે મિત્રો એકબીજાની નજીક ચુસ્ત રીતે આ ગોઠવાયેલા છે બરાબર બીજું અધિછદ્ય પેશીના કોષો વચ્ચે મિત્રો અવકાશ નહીં હોય બરાબર આંતરકોષીય અવકાશ જોવા નહીં મળે તો કહી શકાય અધિછદ્ય પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી મિત્રો અધિછદ્ય પેશીના કોષોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હશે અધિછદ્ય પેશીના કોષોને જોડતું સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે મિત્રો કોષ વચ્ચે કારણ કે ગોઠવણી ચુસ્ત પણ છે આંતરકોષીય અવકાશ છે ને એટલે કોષ વચ્ચે જોડવાની બહુ કઈ અવકાશ સિમેન્ટ દ્રવ્ય હોતું જ નથી હોય તો ઓછા પ્રમાણમાં હોય છે મિત્રો આ એક ખાસ ધ્યાન રાખવાનું પછી દરેક પ્રકારની અધિછદ્ય પેશીની નીચે બાહ્ય સ્તર ઉપર રેસામય આધાર આપતી આધાર કલા હોય દરેક પ્રકારની અધિછદ્ય પેશીના બાહ્ય ભાગમાં રેસામય આવરણ કરતી આધાર કલા હોય છે જે અન્ય પેશીથી મિત્રો અલગ કરશે જે અન્ય પેશીથી તેને અલગ કરે છે મિત્રો આડાવડી એટલે પેશી જોડાઈ ન જાય એની નીચે આધાર કલા હશે બરાબર છે એની ઉપર આખી આ પેશી હોય તો એના લક્ષણની વાત થાય આ મુદ્દા તમે બરાબર આગળ પાછળ લખી શકો પણ મુદ્દા આવી જવા જોઈએ તો અધિછદ્ય પેશીના કોષો ખૂબ જ નજીક ગોઠવાય ચુસ્તપણે ગોઠવણી થયેલી હોય છે અને આચ્છાદિત આવરણ બનાવતા હોય છે અધિછદ્ય પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અધિછદ્ય પેશીના કોષોને જોડતું સિમેન્ટ દ્રવ્ય મિત્રો એ દ્રવ્યને સિમેન્ટ દ્રવ્ય કહેવાય ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય અને દરેક પ્રકારના અધિછદ્ય પેશીની નીચે આધાર કલા હોય છે જે અન્ય પેશીથી મિત્રો અલગ રાખવાનું કામ કરતી હોય છે આ વાત છે એના લક્ષણની હવે વાત આવે મિત્રો એના સ્થાનની તો અધિછદ્ય પેશીનું સ્થાન ક્યાં છે એની વાત કરીએ તો એક તો ત્વચામાં મોના સ્તરમાં એટલે કે મોની અંદર બધા અંદરના ભાગમાં જાય છે ત્વચામાં મોના સ્તરમાં રુધિરવાહિનીના સ્તરમાં
ફેફસાના વાયુકોષ્ઠમાં, ફેફસાના વાયુકોષ્ઠમાં મૂત્રપિંડ નલિકામાં, નલિકામાં ઉંડળીમાં શ્વાસમણીમાં આંતરડામાં ઘણી જગ્યાએ છે અંદરના ભાગમાં અંદરના જે જે ભાગ દેખાય એની અંદર આ પેશી હોય અલગ અલગ જગ્યાએ અલગ અલગ પેશી હોય છે તો મિત્રો એના સ્થાનની વાત કરી આ પેશી ક્યાં હોય હવે મિત્રો એના વાત કરવાની છે એના કાર્ય એનું કાર્ય શું અધિચ્છદ્ય પેશીનું કાર્ય શું તો મિત્રો અધિચ્છદ્ય પેશીનું કાર્ય શું છે એ ખાસ જોવાનું છે એ શું કામ કરે આપણા શરીરની અંદર અધિચ્છદ્ય પેશી તો મિત્રો અધિચ્છદ્ય પેશીની અંદર ઘણા બધા કોષો આવેલા હોય છે બરાબર છે અને દરેક પ્રકારના કોષને બરાબર છે અંદર જવું હોય કારણ કે આપણા શરીરની અંદર રહેલા શારીરિક તંત્રોને બરાબર છે વિવિધ પ્રકારની અધિચ્છદ્ય પેશી આપણા વિવિધ પ્રકારના શારીરિક તંત્રોને અલગ રાખવા માટે અવરોધનું નિર્માણ કરે છે એટલે દરેક પ્રકારના કોષોને તેની અંદર આવવું હોય કે કોષની બહાર જવું હોય તો એ અધિસ્તરની ઉપરથી જવું પડે તો કહી શકાય શું કાર્ય એનું અધિચ્છદ્ય પેશી વિવિધ પ્રકારના શારીરિક તંત્રોને શારીરિક તંત્રોને અલગ કરવાનું કામ કરે છે કામ કરવા માટે અવરોધનું નિર્માણ કરે છે મિત્રો અવરોધનું નિર્માણ કરે છે જેથી કોઈ પણ દ્રવ્યને શરીરની અંદર કે બહાર જવું હોય બહાર નીકળવું હોય તો અધિચ્છદ્ય પેશીના સ્તર પરથી પસાર થવું પડે છે મિત્રો પસાર થવું પડે છે યાદ રાખજો અધિચ્છદ્ય પેશી આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના શારીરિક તંત્રોને અલગ રાખે છે એટલા માટે કોઈ તે અવરોધનું નિર્માણ કરશે એટલે કોઈ પણ દ્રવ્યને શરીરની અંદર આવવું હોય કે બહાર જવું હોય ને તો એ અધિસ્તરના સ્તર ઉપરથી એને પસાર થઈ મિત્રો જવું પડે વિવિધ પ્રકારની અધિચ્છદ્ય પેશીની વાત કરું કારણ કે આમાં અધિચ્છદ્ય પેશીના પ્રકાર જોવાના છે વિવિધ પ્રકારની જે અધિચ્છદ્ય પેશીઓ છે એના કોષો વચ્ચે પરસ્પર બરાબર છે પરસ્પર પારગમ્યતા હોય છે તો કહી શકાય વિવિધ પ્રકારના અધિચ્છદ્ય પેશીના કોષો વચ્ચે પરસ્પર પારગમ્યતા બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરના વિવિધ ભાગો વચ્ચે કાર્યોની આપ્યે થાય છે મિત્રો બધાય આપણા શરીરની અંદર વિવિધ જગ્યાએ બરાબર આ કામ કરતી હોય છે તો અધિચ્છદ્ય પેશીનું કાર્ય થયું તો પ્રાણી પેશીના ચાર પેટા પ્રકાર છે એમાં અધિચ્છદ્ય પેશીના લક્ષણ સ્થાન કાર્ય બધું તો મિત્રો અધિચ્છદ્ય પેશી કોને કહેવાય તો આપણા શરીરને ઢાંકતી અને બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી એટલે અધિચ્છદ્ય પેશી મોટે ભાગે શરીરના અંદરના ભાગોમાં હોય ક્યાં ક્યાં ભાગોમાં એનું સ્થાન આપણે જોઈએ એના લક્ષણ કેવા છે તો કે આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી છે બરાબર છે અને કોષોને અંદર જોડતું સિમેન્ટ દ્રવ્ય ઓછું હોય બરાબર તો આ એના લક્ષણ છે આ એમ મિત્રો કાર્ય છે કારણ કે આપણા શરીરની અંદર જે જે શારીરિક તંત્રો છે એને અલગ રાખવા માટે પોતે અવરોધનું નિર્માણ કરે છે એટલા માટે કોઈ પણ દ્રવ્ય આપણા શરીરની અંદર આવે અથવા તો બહાર જાય તો એના ઉપરથી પસાર થઈ જવું પડે અને વિવિધ પ્રકારની અધિચ્છદ્ય પેશીના કોષો પરસ્પર પારગમ્યતા દર્શાવે બાહ્ય વાતાવરણ તેમજ શરીર અને શરીરના અંદરના વિવિધ અંગો વચ્ચે કાર્ય નિમિત્ત આપલે કરે છે મોસ્ટ ટાઈમ પી અધિચ્છદ્ય પેશીના લક્ષણ ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 31 લાદીસમ અધિચ્છદ પેશીના પ્રકાર શરીરમાં ગોઠવણી અને કાર્ય મિત્રો લાદીસમ અધિચ્છદના પ્રકાર જોઈએ લાદીસમ અધિચ્છદ એના મિત્રો બે પ્રકાર પડે છે આ પ્રકારની વાત કરી તો કયા બે પ્રકાર પડે છે તો સરળ લાદીસમ અને સ્ત્રુત લાદીસમ મિત્રો આ બે પ્રકાર પડે છે હવે એનું સ્થાન ક્યાં છે એની વાત કરીએ અથવા તો બરાબર પેશી શરીરમાં ગોઠવણી એનું કાર્ય અને એની લક્ષણ બધીની વાત કરીએ તો બરાબર છે પહેલા તો એની રચના કેવી છે સરળ લાદીસમ એની વાત કરીએ એની રચના કેવી છે તો મિત્રો આ પેશીના કોષો ચપટા પાતળા
અને નાજુક અસ્તર બનાવતા અસ્તર બનાવતા એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે એક જ સ્તરમાં ગોઠવાયેલ છે મિત્રો આના કોષો ચપટા નાજુક ને પાતળા એક જ સ્તરમાં ગોઠવાયેલા છે જેને સ્તૃતલાદી સમી વાત કરીએ ને તો એક કરતા વધારે સ્તરનું સુવ્યવસ્થિત સુવ્યવસ્થિત ગોઠવણી સ્વરૂપે હોય છે ગોઠવણી સ્વરૂપે હોય છે મિત્રો આની આકૃતિ જોશો એટલે તમને ખબર પડી જશે એક કરતા વધારે સ્તર છે બરાબર છે આની અંદર એક જ સ્તર હશે મિત્રોનું સ્થાન ક્યાં છે એ તમને કહી દઉં આ ક્યાં હોય તો કે આપણા શરીરની અંદર મોના સ્તરમાં રુધિરવાહિનીમાં રુધિરવાહિની અન્નળી ફેફસાના વાયુકોષ્ઠમાં ફેફસાના વાયુકોષ્ઠ યાદ રાખજોનું સ્થાન આડાઉડ સ્થાન ન થવું જોઈએ બધી અધિચ્છદના અલગ અલગ સ્થાન છે આનું છે ત્વચાનું અર્ધિચર્મ ત્વચાની નીચે ચામડીની નીચે ત્વચાનું અધિચર્મ મિત્રો હવે એનું કાર્ય કહી દો આ શું કાર્ય કરે તો કે સરળ લાગી શકતું કાર્ય વિવિધ પ્રકારના જે કોઈ દ્રવ્ય હોય પસંદગીમાં પ્રવેશી પટલ દ્વારા પસાર થાય છે વિવિધ પ્રકારના દ્રવ્યો વિવિધ પ્રકારના દ્રવ્યોનું વહન પસંદગીમાં પ્રવેશી પટલ પસંદગીમાં પ્રવેશી પટલ દ્વારા થાય છે મિત્રો જ્યારે આનું કાર્ય શું તો કે ઈજાઓ સામે ઈજાઓ સામે મિત્રો ઈજા થાય કે તો કોઈ પણ શરીરમાં કોઈ પણ ભાગ બરાબર છે કપાઈ જાય તો તેની ફાટી જાય તો ઈજાઓ સામે કપાવાથી કે ફટાવાથી રક્ષણ આપે છે મિત્રો રક્ષણ આપે છે યાદ રાખજો આ રીતે સ્ત્રોત લાગી છે આની આકૃતિ જોશો તો એક કરતા વધારે સ્તર હશે આની આકૃતિ જો એક સ્તર હશે એના કોષો ચપટા પાતળા નાજુક હશે ક્યાં ક્યાં સ્થાન છે એ કીધું એને નું કાર્ય તો મિત્રો લાગી સમાધિ છતા બે પ્રકાર અને એનું કાર્ય તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન નંબર 31 ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 32 ટૂંકનો લખવામાં ત્રણ ટૂંકનો છે સ્તંભીય અધિચ્છદ પ્રોક્સિમલ અધિચ્છદ અને ઘનાકાર અધિચ્છદ મેં તમને વાત કરી કે સરળ અધિચ્છદને ચાર પેટા પ્રકાર છે લાદીસમ સ્તંભીય પ્રોક્સિમલ ઘનાકાર એમાંથી આપણે સ્તંભીયની વાત કરી સ્તંભીય અધિચ્છદ પેશી કોને કહેવાય તો કે જે પેશીના કોષોની લંબાઈ વધારે હોય અને પહોળાઈ ઓછી હોય ને થાંભલા જેવા હોય ને એને સ્તંભીય અધિચ્છદ પેશી કહેવાય તો કે જે પેશીની લંબાઈ પહોળાઈ કરતા વધારે હોય લંબાઈ પહોળાઈ કરતા વધારે હોય અને સ્તંભ જેવી દેખાય થાંભલા જેવી અને થાંભલા થાંભલા એટલે આપણી ભાષામાં સ્તંભ જેવી દેખાય તેને સ્તંભીય અધિચ્છદ પેશી કહે છે સ્તંભીય અધિચ્છદ પેશી કહે છે યાદ રાખજો જેની લંબાઈ વધારે હોય પહોળાઈ કરતા થાંભલા જેવી હોય આકૃતિ જોશો એટલે તમને વર્ણન ખબર પડી જશે બરાબર છે હવે ક્યાં હોય એનું સ્થાનની વાત કરી તો ખાસ ક્યાં હોય તો કે આંતરડાના અંદરના સ્તરમાં આંતરડાના અંદરના સ્તરમાં હોય છે અંદરના સ્તરમાં ટૂંકમાં બધી પેશી અંદરના સ્તરમાં જ છે આ આંતરડાની અંદર છે ઓલી હતી રુધિરવાહિનીમાં ફેફસાના વાયુકોષ્ઠમાં અન્નળીમાં અહીંયા હતી આંતરડાના અંદરના સ્તરમાં છે જેનું કાર્ય શું છે એ તમને કહી દો જેનું કાર્ય બરાબર છે સ્ત્રાવ કરવાનું અને અભિશોષણ કરવાનું સ્ત્રાવ એટલે કોઈ વસ્તુ છોડે સ્ત્રાવ અને અભિશોષણ કરવાનું કામ કરે છે આંતરડાની અંદર સ્ત્રાવ અને અભિશોષણ કરવાનું કાર્ય કરે છે યાદ રાખજો આંતરડાની અંદર હોય ત્યાં જી સ્ત્રાવ કરે અને કોઈ વસ્તુનું શોષણ કરે મિત્રો એ જ રીતે આવે પ્રોક્સિમલ અધિચ્છદીય પેશી તો કે આ સ્તંભીય અધિચ્છદીય પેશીનું રૂપાંતરિત બરાબર છે સ્વરૂપ એટલે પ્રોક્સિમલ અધિચ્છદ સ્તંભીય અધિચ્છદીય અધિચ્છદીય પેશીનું રૂપાંતરિત સ્વરૂપ રૂપાંતરિત સ્વરૂપ એટલે પ્રોક્સિમલ અધિચ્છદ એટલે પ્રોક્સિમલ અધિચ્છદ મિત્રો બેમાં ફેર જાજો નથી અધિચ્છદીય પેશી એનું રૂપાંતરિત સ્વરૂપ છે ફેર એટલો સ્તંભીય અધિચ્છદીય પેશીઓની ઉપર વાળ જેવા પ્રવતો દેખાય છે સ્તંભીય અધિચ્છદીય પેશીની સપાટી ઉપર વાળ જેવા અસંખ્ય પ્રવતો આવેલા હોય છે પ્રવર્તો હોય છે જેને પક્ષમો કહેવાય છે જેને પક્ષમો કહે છે એટલે એનું નામ પડ્યું મિત્રો પક્ષમો નથી છે લાંબા વાળ જેવા સ્તંભીય અધિચ્છદીય પેશીનું રૂપાંતરિત સ્વરૂપ જ છે સ્થાનની વાત કરું તો આ સ્થાન ક્યાં છે તો આનું સ્થાન છે શ્વાસનળીમાં
શ્વાસ નળીના અંદરના સ્તરમાં. મિત્રો બધી અંદર જ છે, અંદરના સ્તરમાં બરાબર છે. એનું કાર્ય શું મિત્રો? તો કે શ્વાસ નળીમાં રહેલા શ્લેષ્મને, ચીકણો પદાર્થ શ્લેષ્મને બહારની તરફ ફેંકી સ્વચ્છ રાખવાનું કામ કરે છે. સ્વચ્છ રાખવાનું કામ કરે છે મિત્રો. આપણા શરીરની અંદર શ્વાસ નળીની અંદર શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ હોય ને બહાર ફેંકી દે અને શ્વાસ નળીને ચોખ્ખી રાખવાનું કામ છે ને પક્ષમલધી છદ્ય પેશીકરે. આનું જ રૂપાંતરી સ્વરૂપ. ફેર એટલો માત્ર કે આની સપાટી ઉપર છે ને આવડા વાળ જેવા નાના નાના પ્રવતો દેખાય ને પક્ષમો કહેવાય, એટલેનું નામ પડ્યું પક્ષમો, જે અંદર સફાઈનું કામ કરે શ્વાસ નળીની અંદર. એના પછી મિત્રો હવે ઘનાકાર અધિછદ્ય પેશીકોને કહેવાય. આ થાંભલા જેવી હતી, આની ઉપર વાળ હતા એટલે પક્ષમલ નામ પડ્યું. હવે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય મિત્રો, જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેને ઘનાકાર અધિછદ્ય પેશી કહે છે. ઘનાકાર અધિછદ્ય પેશી કહે છે. યાદ રાખજો, જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું હશે એવી અધિછદ્ય પેશીને ઘનાકાર અધિછદ્ય પેશી કહેવાય. મિત્રોનું સ્થાન ક્યાં છે? તો બે જગ્યાનું સ્થાન છે. એક તો મૂત્રપિંડ નલિકામાં, મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિમાં. મિત્રો આ બે જગ્યાનું કામ છે. મૂત્રપિંડ નલિકાની અંદર હોય ને લાળ ગ્રંથિમાં હોય, એનું કાર્ય શું છે? તો કે યાંત્રિક મજબૂતાઈ આપે છે. યાંત્રિક મજબૂતાઈનું કાર્ય કરે, યાંત્રિક મજબૂતાઈ આપે છે. હવે મિત્રો આની એક વિશિષ્ટતા છે, ઘનાકાર અધિછદ્ય પેશીની વિશિષ્ટતા કહી દો. આની વિશિષ્ટતા શું છે? તો કે ઘનાકાર અધિછદ્ય પેશીના કોષો ઘણી વખત એની સપાટી ઉપર અમુક દ્રવ્યનો મિત્રો સ્ત્રાવ કરશે, એટલે એને ગ્રંથિ કોષો કહેવાય. બરાબર, વિશિષ્ટતા શું છે? તો કે બરાબર છે, ઘનાકાર અધિછદ્ય પેશી પોતાના કોષોની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, તેથી તેને ગ્રંથી કોષો કહે છે. ગ્રંથી કોષો કહે છે. અને ઘણી વખત મિત્રો ઘનાકાર અધિછદ્ય પેશી છે ને પોતાની તરફ અંદરની તરફ વળી જશે, બરાબર છે, એટલે એને ગ્રંથી અધિછદ્ય પેશી કહેવાય. ઘનાકાર અધિછદ્ય પેશી ઘણી વખત પોતાના અંદરના ભાગ તરફ, અંદરની તરફ વળી જાય છે, જેથી તેને ગ્રંથિય અધિછદ્ય પેશી કહેવાય. ગ્રંથિય અધિછદ્ય પેશી કહે છે. હું કાને ગ્રંથિય અધિછદ્ય પેશી કહેવાય? ઘણી વખત પોતાની અંદરના ભાગમાં વળી જાય છે મિત્રો, બરાબર છે, એટલા માટે એને ગ્રંથિય અધિછદ્ય પેશી કહેવાય. તો મિત્રો એ બધાયના સ્થાન, બધાયના કાર્ય અને તેની વિશિષ્ટતા આવે છે. તમને પ્રશ્ન પૂછાય કે જે પેશીની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય ને ખાલી જગ્યા પેશી કહેવાય, તો કે ઘનાકાર. જે પેશીની લંબાઈ કરતા પહોળાઈ કરતા લંબાઈ વધારે હોય સ્તંભીય. જે પેશીની અંદર પહોળાઈ કરતા લંબાઈ વધારે ને ઉપર પક્ષમોની રચના દેખાય છે પક્ષમાં. શ્વાસ નળીની અંદર આવેલી પેશી કઈ? તો કે પક્ષમાં. મૂત્રપિંડ નલિકામાં લાળ ગ્રંથિમાં કઈ પેશી? તો કે ઘનાકાર. બરાબર છે, આંતરડાની અંદર કઈ હોય? તો કે સ્તંભીય અધિછદ્ય. સ્થાન ખાસ યાદ રાખવાના છે, એમાંથી ટૂંકા પ્રશ્ન પૂછાશે. તો અધિછદ્ય પેશીનું કામ પૂર્ણ થાય છે. પ્રશ્ન 32 લગી બરાબર તમામ પ્રશ્ન ફેસબુકમાં લખીને પાકા કરવાના છે.